विद्यार्थी मित्रों, तारीख 29/9/2020 ना रोज धोरण 7 में 1-6 एकमनी एकम कसोटी सरकार श्री द्वारा आयोजन करवामां आवेलुं छे। आ एकम कसोटी में तमारे 1-6 सुधीना एकमोनो अभ्यास करी अने तेना आधारे एकम कसोटी आपवानी छे। तो मित्रों, अहींया तमारी समक्ष धोरण 7 ना 1-6 एकममांथी केवुं केवुं पूछाई शके તે બાબતને લઈને તમારી સમક્ષ વિડીયો લઈને આવ્યો છું। તો દરેક વિદ્યાર્થીઓ આ વિડીયો ધ્યાનથી જોવે અને પોતાની નોટબુકમાં વિડીયોમાં જે સમજાવેલા મુદ્દા છે તેની નોંધ કરે। મિત્રો, સૌપ્રથમ તમારે સંસ્કૃતમાં પહેલા જે પાને છે એક વંદના આપેલી છે, બરાબર છે? આ વંદના આપી છે, આમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ તો કાંઈ પૂછાય નહીં, પણ તમને આ વંદનામાં તમને આ શ્લોક અહીંયા જે આપેલા છે એ શ્લોકની પૂર્તિ કરવાની, શ્લોક લખવાનું કહી શકે છે। એટલે માટે તમામ વિદ્યાર્થીઓ અહીંયા જેટલા પણ શ્લોક આપેલા છે, પહેલો એક શ્લોક અહીંયા આપેલો છે, બરાબર છે? યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। તમે આ બધા શ્લોક છે એ અગાઉના વિડીયોમાં જોયા હશે ક્યાંક, અથવા તો ગાયા પણ હશે તમે। તો આ શ્લોક તમારે નોટબુકમાં લખી લખી અને પાકા કરી લેવાના છે। તમને આ શ્લોકમાંથી કોઈ પણ શ્લોક પૂછાય તો તમે લખો તો તમને એમાં પૂરા માર્ક્સ મળી જાય। ત્યારબાદ તમને બીજો પણ શ્લોક આપેલો છે, ત્યારબાદ આગળ બીજા હજી બે શ્લોક આપેલા છે। તો આ ચારે ચાર શ્લોક છે એ તમે ધ્યાનપૂર્વક વાંચી તમારી નોટબુકમાં લખી તમે એને પાકા કરો તો તમને આમાંથી પૂરેપૂરા માર્ક્સ મળી શકે એમ છે। ત્યારબાદ મિત્રો, તમને અલગ અલગ ચિત્રપદાની આપેલી છે, ધોરણ 6માં પણ તમને છે આવી ચિત્રપદાની આપેલી હતી। તો એમાંથી મિત્રો તમને છે આમાં સંસ્કૃત અલગ અલગ શબ્દો અને એનો ગુજરાતી અર્થ તમને ચિત્ર સાથે માહિતી આપેલી છે, પરંતુ પરીક્ષામાં તમને છે એ આમાં અલગ અલગ કઈ રીતે પૂછાઈ શકે તો કે કોઈ પણ ચિત્ર આપી દે અને સામે તમારે એનો સંસ્કૃત અર્થ લખવાનો હોય તો તમારે લખવો પડે, અથવા તો તમને કોઈ પણ સંસ્કૃત શબ્દ આપે અને એનું ગુજરાતી શું થાય એવું પણ તમને છે એમાંથી પરીક્ષામાં પૂછી શકે, અથવા તો તમને કોઈ ગુજરાતી શબ્દ આપે અને એનો સંસ્કૃત શબ્દ શું થાય એ પણ તમારે લખવાનું થાય। તો એ આ ચિત્રપદાની તમામ સંસ્કૃત શબ્દો છે તમારા નોટબુકમાં તમારે લખી લેવા, એનો ગુજરાતી અર્થ શું થાય એ લખી લેવા, અને ત્યારબાદ તમારે એને પાકા કરવા। સૌપ્રથમ એ તમને જે પહેલો જે સૌથી પહેલાં ચિત્ર આપ્યું છે, બરાબર છે, એ ગુજરાતીમાં તમે જોઈ શકો છો, પણ સંસ્કૃતમાં એને શું કહેવાય? ગુજરાતીમાં એને ખુરશી કહેવાય, સંસ્કૃતમાં શું કહેવાય? આંસદઃ, બરાબર છે? ત્યારબાદ ચિત્ર જોઈ શકો, થેલો, થેલાને સંસ્કૃતમાં શું કહેવાય? ચ્યુતઃ। ત્યારબાદ તમે જોઈ શકો છો, આ તમે તમારા સ્કૂલની ઓફિસમાં જોયું હશે, બરાબર છે? કાગળ ઉપર ભાર મૂકવા માટે તમારા આચાર્ય શ્રી એનો ઉપયોગ કરતા હશે, એને સંસ્કૃતમાં કહેવાય પત્રભારઃ। ત્યારબાદ તમે જે ચિત્ર જોવો છો એ ઇસ્ત્રીનું છે, બરાબર છે? તો ઇસ્ત્રી તમારા દરેકના ઘરમાં હશે, એને સંસ્કૃતમાં કહેવાય સમીકરહ, બરાબર? અત્યારે તમે જેમાં વિડીયો જોવો છો એ તમારા હાથમાં છે એ મોબાઈલ છે, એ મોબાઈલને સંસ્કૃતમાં કહેવાય ભ્રમણભાષ્યહ, બરાબર છે? તમે દેખાય છે પર્વતો છે, બરાબર છે? તમારે આ પર્વત છે એને સંસ્કૃતમાં કહેવાય પર્વતઃ, શું કહેવાય? પર્વતઃ। ત્યારબાદ અહીંયા તમે છે એ સેટી જોઈ શકો છો, તમારા ઘરે પલંગ હશે, બરાબર છે? તો એને છે સંસ્કૃતમાં એને કહેવાય પર્યકઃ, શું કહેવાય? એને પર્યકઃ। ત્યારબાદ તમને ચિત્રમાં દેખાય છે એ ગુજરાતીમાં તમે એને શું કહેશો મને ખ્યાલ છે, બરાબર છે? એ તમને બધાને પણ ખ્યાલ હશે, એ છે પડદા, શું છે? પડદા, બરાબર છે? તો એને સંસ્કૃતમાં કહેવાય કટહ। ત્યારબાદ તમે જોઈ શકો છો ચિત્ર છે કેનું છે? ટ્યુબલાઇટનું, તો ટ્યુબલાઇટને સંસ્કૃતમાં કહેવાય દંડદીપઃ, શું કહેવાય? દંડદીપઃ। ત્યારબાદ ચિત્ર છે એ વૃક્ષનું છે, તો એને સંસ્કૃતમાં કહેવાય પાદપઃ, બરાબર છે? ત્યારબાદ તમને એક કાચનો પ્યાલો દેખાય છે, બરાબર છે? તો પ્યાલાને સંસ્કૃતમાં કહેવાય ચષકઃ। ત્યારબાદ તમને છે એ અહીંયા એક દડો દેખાય છે, તો દડાને સંસ્કૃતમાં કહેવાય કંદુકઃ, શું કહેવાય? એને કંદુકઃ। ત્યારબાદ ચિત્રપદાની બે,
तो चित्रपदनी में बे में तमने समुद्र में बराबर से एक नौका तरती हुआ एवं देखाय छे, बराबर से होड़ी वहाण एने संस्कृत में कहवाय नौका। त्यारबाद तमारा बधाना घरे हशे त्या सावरणी, बराबर छे, सावरणी ने संस्कृत में कहवाय सम्मार जरनी। त्यारबाद आपण तमे छे आवुं मशीन पण तमे छे ए तमारा शाळानी ऑफिस में तमारा प्रिंसिपल साहेब पाहे त्यार टेबल पर जोयुं छे, बराबर कागल में होल पाड़वानुं मशीन, बराबर कागल में होल पाड़वानुं मशीन एने संस्कृत में कहवाय रंध्रिका। शू कहवाय एने? रंध्रिका। त्यारबाद आ तो दरेक तमारा दरेक पासे हशे, बराबर छे, आ फूटपट्टी तमारा दरेकनी पासे हशे एने संस्कृत में कहवाय मापिका, बराबर छे। आ पण तमारी पासे हशे, तमे घणा बधा छे ए आने तमारी पासे राखता हशो, बराबर छे, तमारा घणा बधा तमारामांथी छे ए आने राखता हशो। आ पण तमारामांथी घणा बधा पासे हशे, बराबर छे, आ पण तमारामांथी घणा बधा पासे हशे એને છે એસે સ્ટેપલર। તો સ્ટેપલરને સંસ્કૃતમાં કહેવાય યોજીની, બરાબર છે। અહીંયા તમે જો આ ઘણી જગ્યાએ આવા લાગેલા હોય છે, બરાબર, આની અંદર ટપાલ નાખવાનો છે, એને કહેવાય ટપાલ પેટી। આ શું છે? ટપાલ પેટી। તો ટપાલ પેટીને સંસ્કૃતમાં કહેવાય પત્ર પેટીકા। શું કહેવાય એને? પત્ર પેટીકા। ત્યારબાદ તમે જોઈ શકો છો, બરાબર, ઘણા બધા છે ને વૃક્ષ પર ચડતી ઉતરતી જોઈ લે છે, ખિસકોલી। શું છે આ? ખિસકોલી। તો ખિસકોલીને સંસ્કૃતમાં કહેવાય વૃક્ષશાયિકા। શું કહેવાય? વૃક્ષશાયિકા। આ પણ તમારા બધાના ઘરે છે, તમારા રસોડામાં કિચનમાં હશે, બરાબર છે, એને કહેવાય અગ્નિપેટિકા, બાકસ આપણું, બરાબર, એને અગ્નિપેટિકા કહેવાય। ત્યારબાદ છે નિસરણી। શું છે અહીંયા? ત્યારબાદ નિસરણી છે। તો નિસરણીને સંસ્કૃતમાં શું કહેવાય? નિશ્રેણી। શું કહેવાય? નિશ્રેણી। આનો પણ તમારા બધાએ છે એ ઘરે ઉપયોગ કરતા હશે, તમારી મમ્મી છે એ ઉપયોગ કરતા હશે, બરાબર છે, કપડાં સાંધવામાં અથવા તો કાંટો કાઢવામાં એમાંનો ઉપયોગ કરતા હશે એને સંસ્કૃતમાં, બરાબર છે, એને સંસ્કૃતમાં એને સૂચિકા અને ગુજરાતીમાં તમને બધાને ખ્યાલ છે સોય, બરાબર। ત્યારબાદ છે અહીંયા તમને દેખાય છે એ માળા છે, બરાબર, એને સંસ્કૃતમાં કહેવાય જપમાલા। અને ત્યારબાદ આ તમે દુકાનમાં જોયું હશે, અને પહેલાં આવા ત્રાજવાનો ઉપયોગ થતો, હવે તો ઇલેક્ટ્રિક આવી ગયા છે, બરાબર છે, તો આ ત્રાજવા છે, તો એ ત્રાજવાને સંસ્કૃતમાં કહેવાય તુલા। શું કહેવાય એને સંસ્કૃતમાં? ત્યારબાદ ચિત્રપદાની ત્રણ, એમાં સૌપ્રથમ તમે છે જોઈ શકો છો આને આપણે છે, બરાબર છે, એ આપણું શર્ટ છે, તો એ શર્ટને છે સંસ્કૃતમાં કહેવાય યુત્કમ। શું કહેવાય? યુત્કમ। ત્યારબાદ આ છે આપણા ચશ્મા, ચશ્માને સંસ્કૃતમાં કહેવાય ઉપનેત્રમ। શું કહેવાય એને? ઉપનેત્રમ। ત્યારબાદ છે અને આપણો આ દાંતિયો કાંસકો, એને સંસ્કૃતમાં કહેવાય કંકતમ, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો દરવાજે મારેલો આગળિયો, બરાબર છે, એને સંસ્કૃતમાં કહેવાય અર્ગલમ, બરાબર છે। ત્યારબાદ છે આ પાંદડા, તો પાંદડાને સંસ્કૃતમાં કહેવાય પર્ણમ। ત્યારબાદ પંખો, પંખાને સંસ્કૃતમાં કહેવાય વ્યજનમ। શું કહેવાય એને સંસ્કૃતમાં? વ્યજ. ત્યારબાદ છે તમારામાંથી ઘણાનું ફેવરિટ ફળ, કેરી, જેને સંસ્કૃતમાં કહેવાય આમ્રફલમ, બરાબર। ત્યારબાદ એક ઘરનું ચિત્ર દેખાય છે તમને અહીંયા, તો એને કહેવાય સંસ્કૃતમાં ગૃહમ। ત્યારબાદ તમે છે એ તમારી શાળામાં કોમ્પ્યુટર ક્લાસમાં જતા હશો, કોમ્પ્યુટર, એને સંસ્કૃતમાં કહેવાય સંગણકમ, સંગણકમ, બરાબર। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ છે દરવાજો, તો એને સંસ્કૃતમાં કહેવાય દ્વારમ। આ છે સાબુ, તો સાબુને સંસ્કૃતમાં કહેવાય ફેનકમ, અને આ છે ઘરની બારી, એ બારીને કહેવાય વાતાયનમ। શું કહેવાય એને? વાતાયનમ। તો આ રીતે ચિત્રપદાની એક બે ને ત્રણ માં તમને જે શબ્દો આપ્યા છે એ શબ્દો ખાસ તમે ચિત્ર જોઈને તો એને ગુજરાતી તો ઓળખી શકો, પરંતુ સંસ્કૃતમાં તમને ભૂલાઈ જશે, તો એને ખાસ છે એ લખી પાકા કરી લેવા। ત્યારબાદ મિત્રો આપણું બીજું એકમ જે છે એનું નામ છે મેઘો વર્ષતી।
મેઘો વર્ષતિ એટલે કે વાદળ વરસે છે, મેઘ એટલે વાદળ, વર્ષતિ એટલે વરસે છે. તો એક સરસ મજાનું છે, એ કાવ્ય સ્વરૂપે આપણે એને ગાઈ શકીએ છીએ. તમે બધા આગળના હોમ લર્નિંગના કે એના વિડીયોમાં જોયું હશે આના વિશે, તો એ છે એનો અભ્યાસ તમે કરેલો હશે તો એના આધારિત તમને પરીક્ષામાં આ એકમ કસોટીમાં પ્રશ્નો પૂછાય તો કયા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા આપણે છે એ આગળ હવે કરી. તો સૌ પ્રથમ તો મિત્રો તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. નીચેના પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં આપો. તો કેવા પ્રશ્નો હોઈ શકે? દાખલા તરીકે અહીંયા તમારી સમક્ષ છે એ પ્રશ્ન મેં બરાબર છે અહીંયા તમારી સમક્ષ પ્રશ્ન પહેલો છે કે ભાઈ પહેલો પ્રશ્ન શું કહે છે? મેઘો વર્ષતિ તદા કિમ પ્રહતિ. હવે તમે આનું ભાષાંતર જો પાકું કર્યું હોય તો તમે આ પ્રશ્નનો જવાબ દઈ શકો. બરાબર, મેઘો એટલે કે વાદળ વર્ષે છે, મેઘો વર્ષતિ વાદળ વર્ષે છે. તદા ત્યારે, કિમ પ્રહતિ ત્યારે શું વહે છે, પ્રહતિ એટલે વહેવું. બરાબર, તો આ તમે છે તમને ખ્યાલ છે કે ભાઈ મેઘો વર્ષતિ તદા પાણી એટલે કે નિરમ પ્રવતિ. તો આપણો જવાબ હોઈ શકે યદા મેઘ વર્ષતિ તદા નીર પ્રવતિ. યદા મેઘ વર્ષતિ તદા નીર પ્રવતિ, આ તમારે લખી અને પાકું કરવાનું. બીજો પ્રશ્ન એવો છે કહ ગોષ્ટમ ગચ્છતિ. હવે મિત્રો તમે જો આનું ભાષાંતર જ ન પાકું કરે, ભાષાંતર જ તમને ન આવડતું હોય તો આ તમને સમજાય નહીં. સૌ પ્રથમ તો તમને છે એ ગોષ્ટમનો મતલબ ખ્યાલ હોવો જોવે. બરાબર, તો ગોષ્ટમ એટલે થાય પશુઓનો વાડો, ગચ્છતિ એટલે જાય છે, કહ એટલે કોણ, કોણ પશુઓના વાડામાં જાય છે. તો નીચે આપણે જવાબ આપી શકીએ કે ભાઈ પ્રસન્નઃ કૃષિકઃ ગોષ્ટમ ગચ્છતિ. પ્રસન્નઃ કૃષિકઃ ગોષ્ટમ ગચ્છતિ. પ્રસન્નઃ એટલે કે ખુશ થયેલો, આનંદિત. કૃષિકઃ એટલે ખેડૂત. બરાબર છે, વરસાદ આવવાથી ખુશ થયેલો ખેડૂત ગોષ્ટમ ગચ્છતિ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કૃષિકઃ કિમ વપતિ. કૃષિકઃ કિમ વપતિ. બરાબર, કૃષિક એટલે ખેડૂત, વપતિ એટલે વાવવું, કિમ એટલે શું, ખેડૂત શું વાવે છે. બરાબર છે, તો આપણો જવાબ હોય છે ખેડૂત શું વાવવા વાવતો હોય ભાઈ? તો કે બિયારણ વાવે પોતાના ખેતરમાં. તો એનો સંસ્કૃતમાં જવાબ હોઈ શકે કૃષિકઃ ક્ષેત્રે. કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. કૃષિકઃ ક્ષેત્રે એટલે ખેતરે, બીજમ એટલે બિયારણ, વપતિ એટલે વાવે છે. ત્યારબાદ અન્ય પ્રશ્નો પણ આપણને આમાંથી પૂછાઈ શકે. કેવા પૂછાઈ શકે? તો કે કૃષિકઃ કદા પ્રસન્ન ભવતિ. કૃષિકઃ કદા પ્રસન્ન ભવતિ એટલે કૃષિક એટલે ખેડૂત, કદા એટલે ક્યારે, પ્રસન્ન ભવતિ પ્રસન્ન થાય છે. બરાબર, તો આપણો જવાબ હોય શકે ક્યારે થાય? તો કે વરસાદ વર્ષે ત્યારે. તો કે યદા મેઘ વર્ષતિ. યદા મેઘ વર્ષતિ તદા કૃષિક પ્રસન્ન ભવતિ. યદા મેઘ વર્ષતિ, જ્યારે વરસાદ વરસે છે ત્યારે કૃષિકઃ ખેડૂત પ્રસન્ન થાય છે. બરાબર છે, ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કહ પ્રસન્ન ભવતિ. બરાબર, આપણો પ્રશ્ન શું છે? કહ પ્રસન્ન ભવતિ. કહ પ્રસન્ન ભવતિ કોણ, કહ એટલે કોણ, કોણ પ્રસન્ન થાય છે. બરાબર છે, તો આપણો જવાબ હોઈ શકે કોણ પ્રસન્ન થાય? તો ખેડૂત. તો કે કૃષિકઃ પ્રસન્ન ભવતિ. કૃષિકઃ પ્રસન્ન ભવતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે કૃષિકઃ કિમ કિમ ક્ષેત્ર નયતિ. કૃષિકઃ કિમ કિમ એટલે શું શું, ક્ષેત્રમ ખેતરે, નયતિ, નયતિ એટલે લઈ જવું. ખેડૂત છે એ ખેતરે શું શું લઈ જાય છે? તો આપણને ખ્યાલ છે ખેતી કરવા માટે હળ, બળદિયા એવું લઈને જાય છે, આપણે કાવ્યમાં જોયું છે. તો આપણો જવાબ સંસ્કૃતમાં હોઈ શકે કે કૃષિકઃ વૃષભમ હલમ ચ ક્ષેત્રમ નયતિ. એટલે કે ખેડૂત, બરાબર, ખેડૂત વૃષભમ બળદો, હલમ હળ, ચ એટલે અને, બળદ અને હળ, ક્ષેત્રમ નયતિ,
ખેતરે લઈ જાય છે। ત્યારબાદ મિત્રો આપણને આમાંથી છે એ એવો પ્રશ્ન પૂછાય કે નીચેના શ્લોકની નીચેના કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, તો એની માટે મિત્રો તમારે છે સમગ્ર આખી જે કાવ્ય છે એ બાકી કરી લેવાની છે, ને ત્યારબાદ તમને આ રીતને પ્રશ્ન આપ્યો હોય બરાબર છે, પહેલાં બે શબ્દો આપ્યા, પાછળના બે શબ્દો આપ્યા, અને વચ્ચે જેટલા શબ્દો આવતા હોય જેટલી પણ પંક્તિ આવતી હોય તમારે અહીંયા છે એ પૂરી કરવાની હોય છે। તો આ રીતે તમને છે એ કાવ્ય પંક્તિ પણ છે આમાંથી પૂછાઈ શકતી હોય છે, જે તમારે ઘરે બેઠા પાકી કરી લેવી। ત્યારબાદ મિત્રો વિકલ્પ સ્વરૂપે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, તમને સંસ્કૃતમાં પ્રશ્ન આપ્યો હોય અને નીચે ચાર વિકલ્પો આપ્યા હોય એમાંથી તમારે સાચો જવાબ છે એ કહેવાનો હોય છે। દાખલા તરીકે અહીંયા તમને પ્રશ્ન આપ્યા છે બરાબર છે કે ભાઈ પહેલો પ્રશ્ન કૃષિ કહ બીજમ કુત્ર વપતિ, બરાબર, તો આનો અર્થ તમને સમજાવવો જોઈએ કે કૃષિ કહ બીજમ કુત્ર વપતિ, કૃષિ કહ એટલે ખેડૂત, બીજમ એટલે બિયારણ, કુત્ર એટલે ક્યાં, વપતિ એટલે વાવે છે, ખેડૂત બીજ ક્યાં વાવે છે, તમારે ચાર વિકલ્પ જોવાના। પહેલો વિકલ્પ આપણો કયો છે, તો કે કૃષિ કહ ક્ષેત્રે બીજમ વપતિ, કૃષિ કહ ગોષ્ઠે બીજમ વપતિ, કૃષિ કહે ગૃહે બીજમ વપતિ, કૃષિ કહ વર્ષા કાલે બીજ વપતિ। તો આપણે આમાંથી આપણને ખ્યાલ છે જે આ પહેલો વિકલ્પ છે બરાબર છે, કૃષિ કહ ખેતરે બીજ વાવે છે, એટલે કે ખેડૂત ખેતરે બીજ વાવે છે, તો એ આપણો સાચો જવાબ હોઈ શકે બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કૃષિ કહ હલમ કુત્ર નયતિ, કૃષિ કહ હલમ કુત્ર નયતિ, કૃષિ કહ છે ખેડૂત છે, હલ કુત્ર એટલે ક્યાં, નયતિ એટલે લઈ જાય, ક્યાં લઈ જાય છે, તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા ક્ષેત્રમ એટલે ખેતરે લઈ જાય છે, ગોષ્ઠમ એટલે કે વાડે લઈ જાય છે બરાબર, સ્વાસ્થનમ કુપમ ક્યાં લઈ જાય છે, તો આપણે છે એ આપણને ખ્યાલ છે ભાઈ ક્યાં લઈ જાય છે, તો આપણો વિકલ્પ આમાં પણ એ આવે ક્ષેત્રમ લઈ જાય છે, ક્યાં લઈ જાય છે ભાઈ, ક્ષેત્રમ લઈ જાય છે। ત્યાર પછી આપણને છે હજી પણ આવા પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે, કઈ ટાઈપનો પ્રશ્ન છે જોઈએ આપણે, તો કૃષિ કહ બીજમ કદાવપતિ, કૃષિ કહ બીજમ કદાવપતિ એટલે ખેડૂત બીજ ક્યારે વાવે છે, તો આમાં ચાર વિકલ્પ આપણે જોઈએ, યદા સ વૃષભમ નયતિ તદા, યદા સ હલમ હલમપી વહતી તદા, યદા સ ક્ષેત્રમ કરશતી તદા, યદા સ ગોષ્ઠમ ગચ્છતિ તદા। તો મિત્રો કૃષિ કહ બીજમ કદા વપતિ એટલે કે ખેડૂત બીજ ક્યારે વાવે છે, તો ક્યારે વાવે એ ભાઈ બરાબર છે, તો ભાઈ જ્યારે તે શું કરે છે, જ્યારે તે યદા સક્ષેત્રમ કરશતી તદા, જ્યારે તે ખેતર ખેડે છે ત્યારે બીજ વાવે છે બરાબર છે। ત્યારબાદ આગળનો વિકલ્પ આપણે જોઈએ, સસ્યમ કદા પ્રકામમ ફલતી, બરાબર છે, હું પ્રશ્ન પૂછે છે આપણને, સસ્યમ કદા પ્રકામમ ફલતી, બરાબર છે, સસ્યમ કદા પ્રકામમ ફલતી, અનાજ ક્યારે પુષ્કળ ઉગે છે, તો ક્યારે, યદા સસ્ય રોહિતી તદા, હું આમાં જવાબ જોવા આવી શકે, યદા સસ્યમ રોહિતી તદા, અલગ અલગ ચાર વિકલ્પ આપ્યા, યદા મેઘ વર્ષતી તદા, જ્યારે વરસાદ વરસે છે ત્યારે, યદા સમૃદ્ધિ ભવતી તદા, જ્યારે સમૃદ્ધિ આવે છે ત્યારે બરાબર છે, યદા મૂળ કુલ વૃદ્ધિ ભવતી તદા, તો આમાંથી સાચો જવાબ આપણો કયો આવી શકે, બી, કયો આવી શકે, બી, યદા સસ્યમ રોહિતી તદા, સસ્ય કદા પ્રકામ ફલતી, તો કે યદા સસ્યમ રોહિતી તદા સસ્યમ પ્રકામમ ફલતી બરાબર। ત્યાર પછી આપણે છે એ પછીનો વિકલ્પ છે આપણને બરાબર છે, શું કીધું છે કે કહ ક્ષેત્રે બીજમ વપતિ, કહ એટલે કોણ, ક્ષેત્રે ખેતરે બીજમ બીજ, વપતિ એટલે વાવે છે, તો આમાંથી ચાર ઓપ્શન છે વૃષભ મેઘ જલમ ને કૃષિક, તો આપણો સાચો જવાબ ડી હોઈ શકે, કૃષિકહ એટલે કે ખેડૂત બીજ વાવે છે। ત્યારબાદ મિત્રો તમને આવા પણ પ્રશ્ન પૂછીએ કે સંસ્કૃત શબ્દ આપ્યો હોય અને તમને સામે બરાબર છે એનો સાચો અર્થ લખવાનો કે બરાબર, કે નીચેના સંસ્કૃત શબ્દનો સાચો અર્થ લખો, આવો તમને પ્રશ્ન પૂછે
तो तमारे छे ए शब्दार्थ पाका कर्या हशे तो तमने आगळ आवडशे। थोड़ा उदाहरण आप्या छे। पहेलो शब्द छे मेघ। मेघ एटले आपणने खबर छे आ बेमांथी कोण छे थाय तो के वादळ। मेघ एटले शुं थाय वादळ। त्यारबाद बीजो छे आपणे कृषिकह। कृषिकह एटले शुं थाय तो कृषिकह एटले खेडूत थाय कर्षण न थाय। क्षेत्रम। क्षेत्रम एटले स्थळ न थाय खेतर थाय। शुं थाय क्षेत्रम एटले खेतर थाय बराबर। त्यारबाद प्रकामम। प्रकार प्रकामम एटले प्रकार न थाय पण शुं थाय पुष्कळ थाय। शुं थाय पुष्कळ थाय। त्यारबाद सस्यम। सस्यम एटले घास न थाय अनाज थाय। त्यारबाद गोष्टम। गोष्टम एटले गोठड़ी न थाय पण पशुओनो वाड़ो थाय। तो आ रीते आवा बीजा पण शब्दो आप्या होय तो तमारो साचो शब्द छे एमांथी लखवानो वाय छे।